જય સમાન વિદ્યાર્થીઓ ગુડ ઇવનિંગ આજે ઉદાહરણ નંબર ચાર થી લઈ અને ઉદાહરણ નંબર આઠ સુધીના બધા ઉદાહરણ મેં ફરીથી ગણી એના ફોટો પાડીને પીડીએફ એડ કરી દઈ અત્યારે હું તમને પેલા બધાય સમજાવી દઉં છું આપણે ઉદાહરણ ચાર થી ગણતરી કરી હતી પણ એ ગણતરી નથી કરી એના જેવું જ છે તો ફરીથી આપણે આખી ગણતરીને આગળ લઈ જઈએ થોડુંક ઝડપથી હું તમને સમજાવું છું કે એક દળ અને એક દળના બે ગોળાઓ છે અને અને બે વચ્ચેનું અંતર જેટલું છે ગોળાઓની છે એમાંથી એમ દળના પદાર્થની સપાટી પરથી સ્મોલ એમ દળના પદાર્થને બીજા ગોળાઓ પર ફેંકવામાં આવે તો આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે તમારે લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવવાનું એટલે તમે કેટલી પ્રારંભિક ઝડપ એને આપો જેના કારણે એ સ્મોલ દળનો પદાર્થ પેલા એમદળના પદાર્થમાંથી ફોર એમ દળના પદાર્થની સપાટી સુધી પહોંચી શકે હવે આમાં વાત એવી છે કે જ્યારે આ સ્મોલ પદાર્થ છે એને તમે બીજા ફોર દળના પદાર્થ તરફ ફેંકો એટલે એ પદાર્થ ઉપર બંને ગોળાની સ્થિતિ ઉર્જા લાગતી હોય હું પેજ શેર કરું છું એ તમારા સ્ક્રીન ઉપર રાયજન કરજો ઓકે માનો કે આ દળનો પદાર્થ છે ત્યાંથી તમે વી જેટલા વેગથી સ્મોલ એમ દળના પદાર્થને તમે બીજા પદાર્થ તરફ ફેંકો છો અને ધારો કે એ આર જેટલા અંતરે આવતા ત્યાં એની કુલ સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય છે એટલે કુલ ઉર્જા શૂન્ય થવા પાછળનું કારણ શું તો કે આ એન બિંદુ છે તતસ્થ બિંદુ છે અને તતસ્થ બિંદુ પાસે આના વડે લાગતું બળ અને આના વડે લાગતું બળ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય અને પરિણામી બળ શૂન્ય થવાને કારણે ત્યાં સ્થિતિ ઉર્જા એ શૂન્ય એટલે સોરી ગતિ ઉર્જા છે શૂન્ય થઈ જાય કારણ કે પદાર્થ ઉપર બાહ્ય બળ લાગે તો ગતિ ઉર્જા કન્ટિન્યુ રહે બાહ્ય બળ ન લાગે તો ગતિ ઉર્જા કન્ટિન્યુ નથી રહેતી બરાબર તો ધારો કે આ બંને પદાર્થની વચ્ચે તમારે તટસ્થ બિંદુ પેલા ફાઇન્ડ આઉટ કરવું પડે તટસ્થ બિંદુ ક્યાં છે અને તટસ્થ બિંદુ પર પહોંચી જાય તો ત્યારથી પછી આગળ હવે એને બીજો પદાર્થ ખેંચી લે કારણ કે તટસ્થ બિંદુ એવું છે કે જ્યાં બંને પદાર્થોની કુલ ઉર્જાનો સરવાળો શૂન્ય થાય પછી જેની અસર મોટી હોય એને ખેંચી લે તો બંને પદાર્થ વચ્ચે એન બિંદુ તટસ્થ છે અને તતસ્થ બિંદુ બંને તટસ્થ બિંદુ એ બંનેના ગુરુત્વ બળ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તેથી એન બિંદુ એફ વન બરાબર એફ એફ વન એટલે પહેલા વડે લાગતું બળ અને એફ એટલે બીજા વડે લાગતું ગુરુત્વ બળ પહેલા વડે તે ગુરુત્વ કેટલું લાગે જી એમ સ્મોલ એમ ના છેદમાં આર સ્ક્વેર અને બીજા વડે ત્યાં બળ કેટલું લાગે જી ફોર એમ સ્મોલ એમ ના છેદમાં સિક્સ આર માઇનસ સ્મોલ આર ઓલ જી જી કેન્સલ થાય કેપિટલ એમ એમ કેન્સલ થાય સ્મોલ એમ એમ કેન્સલ થાય અને સાદરૂપ આપો એટલે સિક્સ આર માઇનસ સ્મોલ આર ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર આર સ્ક્વેર નું સાદરૂપ આપો એટલે આપણે આર બરાબર ટુ આર અને સ્મોલ આર બરાબર માઇનસ સિક્સ આર બંને વેલ્યુ મળે પણ માઇનસ સિક્સ આર વેલ્યુ પોસિબલ નથી એટલે આપણે આર બરાબર ટુ આર માટે એટલે કે જે ત્રીજા છે એના ડબલ અંતરે એ તતસ્થ બિંદુ આવે એવું આપણે ગણી શકીએ પેલાથી અંતર ડબલ થાય તો મોટા ગોળાથી એનું ચાર ગણા અંતરે તટસ્થ બિંદુ છે એમ કહેવાય હવે પ્રારંભમાં જો એને વી જેટલા વેગથી ફેંકવામાં આવે તો એન બિંદુ એ પહોંચે ત્યારબાદ ફોર એમ પદાર્થ તરફ ખેંચાઈ જાય છે એટલે તમે વી વેગ થી પહોંચો અને વી વેકથી ફેંકો છો ત્યારે એ પદાર્થ માનો કે એન બિંદુ એ પહોંચી જાય છે એન બિંદુ એ પહોંચ્યા પછી શું થશે તો કે ફોર એન દળ ધરાવતો પદાર્થ એને પોતાના તરફ ખેંચી લે છે તો એમ ની સપાટી પર યાંત્રિક ઉર્જા કેટલી જ્યારે પદાર્થ એમ ફેંકો ફેંકતા નથી એ પેલાની યાંત્રિક ઊર્જા કેટલી તો કે ઈવન બરાબર એક દુત્યાંશ એમ વી માઇનસ પોતાની સપાટી પર પોતાની પહેલા પદાર્થના કેન્દ્ર સપાટી પર અંતર કેટલું થાય ફાય આર જેટલું થશે તો માઇનસ જી ફોર એમ એમ આર આ પેલા પદાર્થની સપાટી પર સ્મોલ એમ દળના પદાર્થની કુલ સ્થિતિ ઉર્જા છે હવે એન બિંદુ એ યાંત્રિક ઉર્જા કેટલી તો એન બિંદુ એ તો તથસ્થ બિંદુ છે તથસ્થ બિંદુ એ પાસે એનો વેગ કેટલો હોય શૂન્ય હોય કારણ કે ત્યાં બંને બળ સમાન થાય છે એટલે પદાર્થને ને એટલે ગતિ કરતા કરતા અહીંયા આવ્યો પણ અહીંયા આકર્ષણ અપાકર્ષણ કારણે હવે એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય છે માત્ર એન બિંદુ સ્થિતિ ઉર્જા જોઈએ તો એન બિંદુ એ પહેલાની સ્થિતિ ઉર્જા કેટલી તો ઈ વન ડેસ ઇઝ ટુ માઇનસ જી એમ એમ અપોન સ્મોલ આર

સિક્સ આર માઇનસ સ્મોલ આર થશે પણ સ્મોલ આર બરાબર ટુ આર લેતા ઈ વન ડેસ ઇઝ ઇક્વલ ટુ જી એમ એમ અપોન ટુ આર માઇનસ ફોર જી એમ અપોન ફોર આર માંથી ફોર ફોરના છેદુ ડે સમીકરણ બે કહી દઉં હવે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડો તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ એટલે સપાટી પરની સ્થિતિ ઉર્જા અને તતસ્થ બિંદુ સ્થિતિ ઊર્જા બંનેને સરખાવો તો સપાટી પરની સ્થિતિ ઊર્જા હતી એક દુત્યાંશ એમ વી સ્ક્વેર માઇનસ જી એમ એમ આપોન આર

ચંદ્ર માટે પણ એવું છે કોઈ પણ સેટેલાઇટ અહીંયાથી લઈ અને તમારે ચંદ્રની સપાટી સુધી પહોંચાડ્યું હોય એમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર પાંચ ની વાત કરવાની આમ તો ગણતરી થઈ ગઈ છે પણ છતાંય એકવાર રિપીટ કરી લઈએ તમને ખાલી મુદ્દાઓ આપી દઉં છું આ તો ઉદાહરણ પાતની વાત થઈ ગઈ હતી ખાલી મેં તમને વ્યવસ્થિત લખીને પાછું મોકલેલું છે બરાબર કે મંગળના બે ચંદ્ર છે ફેબોસ અને ડેલ્મોસ એમાં ફેબોસનો આવરકાર એટલો છે અને એની કક્ષિત્રિજા એટલી હોય તો મંગળનું દળ કેટલું બરાબર અને બીજું કે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ જે ભ્રમણ કરે છે એમાં મંગળની જે કક્ષી ત્રિજ્યા છે એ પૃથ્વીની કક્ષિત્રિજ્યા કરતા દોઢ ગણી છે મંગળનો વર્ષની લંબાઈ કેટલા દિવસ એટલે કેટલા દિવસનું મંગળનું એક વર્ષ થતું હશે એ બંને ગણતરી કરવાની છે એમાં જે પહેલી ગણતરી છે એ પાછી ઉદાહરણ નંબર છ માટે પણ ઉપયોગી છે કે આપણી ફરતે ચંદ્ર ફરે છે એનો આવર્તકાળ આપણે ગણવું હોય તો કેવી રીતે ગણી શકીએ અથવા તો એના આવર્તકાળ ઉપરથી આપણે પૃથ્વીનું દળ કેવી રીતે નક્કી કરી શકીએ તો એ બંને ઉદાહરણ પાંચ એ લખેલું છે એ કોમન છે ઉદાહરણ છ છે એમાં પૃથ્વીનું વજન નક્કી કરવું છે જેમાં પૃથ્વીનું વજન નક્કી કરવા માટે આપણે ચંદ્રનો ઉપયોગ કરીએ છીએ અને ચંદ્રનું આવટ છે સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસ છે વિદ્યાર્થીઓ ચંદ્રનું આવટ કાળ ત્રીસ દિવસનો નથી સત્યાવીસ પોઈન્ટ ત્રણ છે એટલા માટે સમજો ચંદ્ર ઉપરથી જ્યારે આપણે મહિનો નક્કી કરીએ છીએ ત્યારે અમુક તિથિઓને ભેગી કરવી પડે છે અમુક તિથિઓને ડબલ કરવી પડે છે આવું થાય છે ને અને દર ત્રણ વર્ષે દર ત્રણ વર્ષે ગુજરાતી મહિનો અધિક માસ તરીકે વધે છે એનું કારણ શું સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસે ચંદ્ર નો આવત કાળ છે સત્યાવીસ પોઈન્ટ ત્રણ છે અંગ્રેજી મહિનો છે ત્રીસ દિવસ નો છે એટલે વેરિયેશનને કારણે દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે જેમ કે આ વખતે બે આ વખતે બે આશ્વર માસ હતા એ રીતે બરાબર તો એ આવત કાલના વેરિયેશન કારણે આવે છે તો એની ગણતરી પણ કોમન છે કાલે આપણે સમજી લીધેલી એ પણ બુકમાં લખીને આપેલી છે એ રીતે તમે કરી શકો છો બરાબર અને ઉદાહરણ નંબર સાત ની વાત આવશે એટલે પહેલા હું તમને પાંચ અને છ ના જે મુદ્દાઓ છે ખાલી રિપીટ કરી દઉં એક વખત ઉદાહરણ પાંચમાં આપણને જે આપ્યો છે સમયગાળો બરાબર સમયગાળો છે આપણે સેકન્ડમાં ફેરવો ત્રીજા છે એને કિલોમીટરમાંથી મીટરમાં ફેરવી અને કેપ્લરના ત્રીજા ને એમનું સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આપણે મંગળના ઉપગ્રહના આવત કાળ પરથી મંગળનું દળ નક્કી કર્યું ત્રીજા ગુણોત્તર ફરીથી કે ત્રીજા નિયમનો ઉપયોગ કરી અને તમે એનો આવત કાળ નક્કી કર્યો તો છસો ને ચોર્યાસી દિવસ બરાબર અંદાજિત આપણે ગણીએ તો પોણા બે વર્ષ જેવો સમયગાળો છે જ્યારે મંગળ સૂર્યની ફરતે એક પરિભ્રમણ પૂરું કરે છે પછી ઉદાહરણ છ માં આપણે પૃથ્વીનું દળ નક્કી કરવા માટે બે રીત આપી હતી એમાં એક ગુરુત્વ પ્રવેગની રીત હતી અને બીજી કેપ્લરના નિયમ પ્રમાણે આવર કાળની રીત હતી ગુરુત્વ પ્રવેગની રીત પ્રમાણે ગણતરી કરો છો ત્યારે પાંચ પોઈન્ટ છન્નું ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ જેટલું દળ મળે છે અને

નિયમ છે ચંદ્રમાં અને પૃથ્વી માટે લાગુ પડે મંગળ અને એના ઉપગ્રહો માટે લાગુ પડે માનો કે આપણે કોઈ કૃત્રિમ સેટેલાઇટ લોન્ચ કરી હોય તો એ ઉપગ્રહ અને પૃથ્વી માટે લાગુ પડે બરાબર તો કેપ્લરના ત્રીજા નિયમમાં આજે છે એમાં ફોર પાય સ્ક્વેર જીએમઈ પૃથ્વીની સપાટી માટે વાત કરતા ફોર પાય સ્કવેરના છે જીએમઈ આ જે મૂલ્ય છે અચળ છે અને અચળ મૂલ્યને એ લોકોએ કે તરીકે કીધું છે અને આરી બરાબર શું થાય આર ઇના કેન્દ્ર કેન્દ્રથી અંતર છે આ થી છે એનું મૂલ્ય કેટલું લીધું છે તો કે કે બરાબર માઇનસ થર્ટીન સેકન્ડ સ્કવેર પ્રતિ મીટર ક્યુબ છે બરાબર એટલે તમારે દિવસ અને કિલોમીટરમાં ફેરવવાનું છે એવું કીધું છે કે દિવસ અને કિલોમીટરમાં ફેરવો અને પછી પાછળ સમીકરણો ઉપયોગ કરી અને ચંદ્રનો મેળવો આવું કઈક રકમ છે આપણે સમીકરણ આઠ પોઈન્ટ આડત્રીસ જે મેં લખ્યું હતું એમાં જે અચળાંક કે આવે છે અને દિવસ અને કિલોમીટરમાં ફેરવવાનો છે અને મૂલ્ય આપ્યું છે દસ ની માઇનસ તેર સેકન્ડ સ્ક્વેર મીટર

ટેન રીસ્ટ માઇનસ થર્ટીન તો છે જ સેકન્ડ સ્ક્વેરને તમારે દિવસમાં ફેરવું એટલે ભાગ્યા ચોવીસ ગુણા છત્રીસો કરવું પડે ત્યારે એ દિવસના વર્ગમાં રૂપાંતર થાય અને કિલોમીટર ને મીટરમાં ફેરવું એટલે દસની ત્રણ પણ પ્રતિ કિલોમીટર છે એટલે એના છેદમાં મૂકવું પડે બરાબર અને એક તો દસની ત્રણ છે એ શું કામ તો કે કિલોમીટર કિલોમીટરને મીટરમાં ફેરવા માટે કે દસની ત્રણ વડે ગુણા અને દસની ત્રણ વડે કરો તો કિલોમીટરનું મીટરમાં રૂપાંતર થાય અને પાછું જ 10 માઇનસ થ્રી માઇનસમાં હતું એટલે એને વન અપન કરીને મૂકવું પડે અને એનું તમે સાદરૂપ આપશો ત્યારે તમને એક પોઈન્ટ ચૌદ દિવસ નો વર્ગ અને કિલોમીટર પ્રતિ માઇનસ માં જવાબ આવશે આ મૂલ્યનો ઉપયોગ સમીકરણ એકમાં કરો તેની કિંમત મૂકો અને અંતરમાં એક મૂકો કે ત્રણ પોઈન્ટ આડત્રીસ ગુણ્યા દસ ની પંદર અંતર મૂકો કારણ કે ત્રીજાનું અંતર એ છે એ મૂકીને તમે સાદરૂપ આપો એટલે તમને જવાબ મળશે સત્યાવીસ પોઈન્ટ ત્રણ આ ચંદ્રનો પૃથ્વીની ફરતે આવશે સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસમાં ચંદ્ર પૃથ્વીની ફરતે એક રોટેશન પૂરું કરી લે છે એના આધારે અમાસ અને પૂનમ આવે એના આધારે દરિયામાં ભરતી ને ઓટ આવે અને એના આધારે તિથિઓ બદલાય છે એના આધારે આપણું ગુજરાતી વર્ષ એટલે ઇન્ડિયન ઇયર્સનું કેલ્ક્યુલેશન થાય છે ત્યાર પછી આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ નંબર આઠ એની વાત કરીએ ધારો કે ચાલીસ ચારસો કિલોગ્રામ નો ઉપગ્રહ ની આસપાસ ટુઆરી કક્ષાની ત્રીજી વર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે છે હવે તેને ટુ આર જેટલી કક્ષામાં છે એમાંથી બદલીને 4r જેટલી કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે અને એ ઊર્જાની ગણતરી કરો સાથે સાથે એની ગતિ ઉર્જાની ગણતરી કરો અને સાથે સાથે એની સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો થાય એની પણ ગણતરી કરવાની છે બરાબર સેટેલાઇટ નું માસ માસ ઓફ સેટેલાઇટ ચારસો કિલોગ્રામ છે પેલી કક્ષા છે આર વન બરાબર ટુ આરિ લેવાનું છે ત્યારે એની ઉર્જા યાંત્રિક ઊર્જા ઇ થશે અને જ્યારે યાંત્રિક ઊર્જા એટલે કુલ ઉર્જા જ્યારે બીજી કક્ષામાં લઈ જાઓ છો ત્યારે ફોર આર જેટલી ત્રીજા થાય છે અને ત્યારે એની યાંત્રિક ઉર્જા ઉર્જા ઈ ટુ જેટલી છે તો કુલ યાંત્રિક ઉર્જાનો ફેરફાર ગણવાનો છે સાથે સાથે એની ગતિ ઊર્જાનો ફેરફાર ગણવાનો છે અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર ગણવાનો છે આર કક્ષામાં યાંત્રિક ઉર્જા કેટલી તો આર વન કક્ષામાં યાંત્રિક ઉર્જા ઈ વન બરાબર માઇનસ જીએમએસ છે યાંત્રિક ઉર્જા ઇ બરાબર શું થશે જી એમ ઇમએસ ના છેદમાં ટુ હવે આ યાંત્રિક ઊર્જા કઈ રીતે તો ગતિ ઉર્જા પ્લસ થિથિ ઉર્જાનો સરવાળો એને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છે અને યાંત્રિક ઉર્જા ગણતરી કરતા ત્યારે વન અપોન ટુ આવતું યાદ હોય તો ગતિ ઉર્જા કેટલી એક દુ ત્યાં એમ વી સ્ક્વેર એ વી કિંમત મૂકી થી કક્ષામાં પરિભ્રમણ કરતા એને આપણે સ્થિતિ ઉર્જામાં ફેરવું ગતિ ઉર્જાની સ્થિતિનો સરવાળો કર્યો ખાલી સ્થિતિ ઉર્જા હોય ને તો જીએ એમ ઈ એમએસ ના છેદમાં આર આવે પણ છેદમાં ટુ આર આવે ને ત્યારે સમજવાનું કે યાંત્રિક ઉર્જા છે અહીંયા પણ એ વાત છે બરાબર તો યાંત્રિક ઉર્જા છે સ્થિતિ ઉર્જા કરતા અડધી હોય અહીંયા બરાબર એટલે એ પ્રમાણે આ પેલા સૂત્રમાં કિંમત મૂકી અને એમાં આરબ અને આર ટુ ની કિંમત મૂકી એટલે આ બે સમીકરણ ઇવન ઇટુ થયા આર વન માંથી આર ટુ કક્ષામાં લઈ જવા માટે ઉર્જાનો ફેરફાર કેટલો તો યાંત્રિક ઉર્જાનો ફેરફાર કેટલો ડેલ્ટા ઇ બરાબર ઈ ટુ માઇનસ ઇ વન છે બરાબર અને કિંમતો મૂકવાની છે સોરી કિંમતો મૂકે સાદરૂપ આપજો એટલે યાંત્રિક ઉર્જા કેટલી ઉર્જા ખર્ચવી પડે તો કે ત્રણ પોઈન્ટ તેર ગુણ્યા દસ ની નવ જૂલ જેટલી ઉર્જા ખર્ચો ત્યારે એ આરવન કક્ષામાંથી આર ટુ કક્ષામાં જાય એટલે એટલું કાર્ય કરવું પડે અને કાર્ય સેના વડે થાય એને લઈ જતો વેહિકલ વડે થાય જેટલી યાંત્રિક ઉર્જા એટલી જ સામે શું હોય એટલે યાંત્રિક ઉર્જા એટલે બંધન ઉર્જા બંધન ઉર્જા એટલે શું હોય સામે ગતિ ઉર્જા હોય બરાબર તો આ યાંત્રિક ઉર્જા થઈ એટલી જ ગતિ ઉર્જા છે અને આપણે જાણીએ છીએ ડેલ્ટા યુ બરાબર અને એટલું કાર્ય કરવું પડે અને કાર્ય કેટલું હોય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું યાંત્રિક ઉર્જા જેટલું કાર્ય કરવું પડે કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા કે મળે અને સ્થિતિ ઉર્જા છે ઈ જેટલી હોય બરાબર એટલે યાંત્રિક ઉર્જાનું વેલ્યુ ડબલ કરો ત્યારે તમને સ્થિતિ ઉર્જા મળે હવે સ્થિતિ ઉર્જામાંથી તમે ગતિ ઉર્જા બાદ કરશો તો પણ તમને બંધન ઉર્જા એટલી મળશે બંધન ઉર્જા છે એના કારણે એ કક્ષામાં બંધાયેલો રહે છે આ રીતે ઉદાહરણ નંબર ચારથી આઠ આ રીતે પૂરો કર્યા હું તમને પેજ છે વોટ્સએપમાં શેર કરી દઈશ અથવા તો મટિરિયલમાં એડ કરી દઈશ પીડીએફમાં કન્વર્ટ કરીને પહેલાં તો વોટ્સએપમાં શેર કરી દઈશ એ રીતે તમારે બુક બનાવી દેવાની કારણ કે જે ઝેરોક્ષના પેજ છે એ ઝેરોક્ષના પેજમાં બહુ મજા નથી આવતી અને ઘણા બધા ભૂલ છે એટલા માટે તમારે આ રીતે તૈયાર કરવું પડશે ત્યાર પછી વિદ્યાર્થીઓ સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં એટલું બધું કરેક્શન નથી છે નાનું મોટું કરેક્શન છે બહુ જાજુ નથી સ્વાધ્યના એક બે પ્રશ્ન છે એને આપણે વાત કરીએ જેમાં ગણેલા છે એ બરાબર એમાં જરૂર જણાય છે એના પણ હું તમને લખેલા પેજ મોકલીશ પણ નહીં જરૂર પડે સ્વાધ્યમાં એટલું બધું નથી તો પેલો આપણે શ્રદ્ધિનો બીજો દાખલો જોઈએ ત્રુટીઓનો કન્સેપ્ટ એ તમારે ચિહ્ન માટે પણ બહુ અગત્યનો હોય ઊંચાઈ વધતા ગુરુત્વ વધે કે ઘટે ઉંચાઈ વધતા ગુરુત્વ પ્રયોગ થાય ઘટાડો થાય છે ઊંડાઈ વધતા પણ ઘટે છે ગુરુત્વ પૃથ્વીના દળ કે પદાર્થના દળથી સ્વતંત્ર છે કોના દળથી સ્વતંત્ર છે પદાર્થના દળ થી સ્વતંત્ર છે નાનો હોય કે મોટો હોય ગુરુત્વ પ્રયોગ જી તો બધા માટે સમાન જ છે હવે બીજી વાત છે આ સ્થિતિ ઉર્જાની વાત આવી પૃથ્વીના કેન્દ્રથી આર વન આર ટુ અંતરે આવેલા બે બિંદુએ સ્થિતિ ઉર્જાના તફાવત માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરો કે જી એમ એમ ના છેદમાં વન અપોન આર વન માઇનસ વન અપોન અને બીજું સૂત્ર એવું છે કે આર વડે ગુણો આર વડે ભાગ એટલે શું થાય છે જી એમ ના છેદમાં આર સ્કવેર એને ગુણ્યા એમ આર એવું સૂત્ર થાય એના ઉપરથી તમે ગણતરી કરો તો એમ કારણ કે જી એમ ના છેદમાં આર સ્કવેર બરાબર શું થાય સ્મોલ જી થઈ જાય તો એમ એને ગુણ્યા આર વન માઇનસ આર આ બંને કોઈ એક જ પદાર્થ માટે સ્થિતિ ઉર્જાના જુદા જુદા અંતર માટે ફેરફારના સૂત્રો છે આમાંથી કયું સૂત્ર ચોકસાઈ ભર્યું થાય બંને સૂત્ર સ્થિતિ ઉર્જાના ફેરફારના છે જુદા જુદા અંતર માટે આ કેપિટલ જી ના સ્વરૂપમાં છે અને કેપિટલ જી ના સ્વરૂપમાં આપણે સ્મોલ જી ના સ્વરૂપમાં ફેરવું હોય તો આર વડે ગુણો અને આર વડે ભાગી નાખવાનું એટલે જી એમ એમ અપોન આર બરાબર એને આપણે સ્મોલ જી કહીએ છીએ શું કહો છો કોણ આન્સર આપશે

સ્મોલ જે છે ગુરુત્વ પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ અંતર સાથે બદલાય છે એટલે ગુરુત્વ પ્રવેગ ની મદદ થી તમે સ્થિતિ વજન તફાવત લ્યો એને કરતા કેપિટલ જી સાર્વત્રિક અચળાંક વાળા જેનો ઉપયોગ કરીને તમે મેળવો એ વધારે ચોકસાઈ વધુ થાય સો દેનો ચોથો દાખલો ત્રીજાને ને ગણતરી નથી કરેલી કદાચ એવું લાગશે પાછું લખીને મોકલાવીશ ગુરુનો એક ઉપગ્રહ છે મંગળને કેમ તેમ ગુરુને પણ પોતાનો ઉપગ્રહ છે એને કહેવાય કહેવાય છે આયો આયો સાતસો ને ઓગણસિત્તેર દિવસ છે એટલે માનો કે પોણો દિવસ જેવું પોણા દિવસમાં એ એક રોટેશન ગુરુને મારી દે અને કક્ષી ત્રિજ્યા એ જે ફરે છે એ કક્ષી ત્રિજ્યા એટલી છે તો સાબિત કરો કે ગુરુનું દળ એ સૂર્યના દળના હાજરમાં ટૂંકમાં તમને આવતકાળ ત્રિજ્યા આપી છે એની મદદથી તમારે ગુરુનું દળ મેળવી લેવાનું અને ગુરુનું દળ મેળવા પછી અને સૂર્યના દળ સાથે કમ્પેર કરવાનું છે તો કેપ્લે નિયમ તો લાગુ પાડવો જ પડે તો આવ્યો નો આવતકાળ એટલો છે ત્રિજ્યા એટલી છે હવે આપણે એવું વિચારીએ છીએ પૃથ્વીનો તમારે પૃથ્વી અને સૂર્યનો સંબંધ લેવો પડે અને પૃથ્વી સૂર્યની ફરતે કેટલા કક્ષામાં પરિભ્રમણ કરે છે એ બે વિગતની પણ જરૂર પડે અહીંયા જે બે મૂલ્યો આપ્યા છે એ પૃથ્વીની ભ્રમણ કક્ષા છે સૂર્યની આજુબાજુમાં પૃથ્વીની પોતાની નહીં સૂર્યની આજુબાજુમાં પૃથ્વીની ભ્રમણ કક્ષા અને અહીંયા સૂર્યની આજુબાજુમાં પૃથ્વીનો આવર્તા ત્રણસો ને પાસઠ દિવસનો છે હવે કેપ્લરના નિયમનો ઉપયોગ કરો ટી સ્ક્વેર બરાબર ફોર પાય અપોન જીએમ એને ગુણ્યા આર ક્યુ પરથી સૂર્ય માટે શું સમીકરણ બનશે તો માસ ઓફ કારણ કે પૃથ્વી છે અને ગુરુ માટે શું ફોર પાય સ્કવેર એપોન જી આર જે ક્યુબ આપો અને ટી જે સ્કવેર બંનેનો ગુણોત્તર લઈ લ્યો સાદરૂપ પાપો તો જવાબ મળે છે ગુરુ દળ ના છેદમાં સૂર્યનો દળ નો ગુણોત્તર મળે છે એક પોઈન્ટ જીરો છ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ દસ ની માઇનસ ત્રણ ભાગ નું થયું એટલે એમ જે એટલે જ્યુપિટર નો દળ એ સૂર્ય કરતા કેટલા સૂર્યની સાથે આ ગણો ગુણો ત્યારે એ મળે એટલે સૂર્ય સાથે તમે હજાર ગુણો ત્યારે તમને સૂર્ય ના ને હજાર વડે ભાગો ત્યારે તમને નો દળ મળે એટલે ગુરુનું દળ છે સૂર્ય કરતા હજાર માં ભાગ એ તો આપણે પાસે માગ્યું હતું કે ગુરુનું દળ એ સૂર્યના દળ કરતા હજાર માં ભાગ છે એટલે એમ એસ ના છેદમાં ત્રણ એવો જવાબ આવશે એમ ના છેદમાં દસ ની ત્રણ ગાત અહીંયા જેટલા બી સાધુ રૂપ તમને હોમવર્ક માં આપું છું તમે તમારી રીતે ટેલી કરજો બરાબર તો જુપિટરની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા પૃથ્વીનો આવરકાર જ્યુપિટરનો એ બધા આપેલી છે અને એની છે ત્યાર પછી સ્વાધ્યાયમાં પાંચમો દાખલો છે થોડીક ચેકચાક વાળો છે એટલે એને આપણે કાલે રાખીશું કારણ કે એમાં કંઈક કરેક્શન હોય પછી સ્વાધ્યાયમાં બારમો દાખલો સત્તરમો દાખલો આ દાખલાઓની ગણતરી મોટી છે પણ કન્સેપ્ટની રીતે જોવા જઈએ તો બહુ નાના એવા કન્સેપ્ટ છે એકની એક વાત રિપીટ થયા કરે છે તો એક પીરિયડનું કામ છે એક પીરિયડમાં આપણે આ ચેપ્ટર પૂરું કરી અને પ્રકરણ નંબર બે ની શરૂઆત કરીશું પ્રકરણ નંબર બે છે ને આ આ નોટ્સમાં નથી આ લીથામાં નથી આ લીથામાં ડાયરેક્ટ બીજા વિભાગનું સાતમું ચેપ્ટર દોલનો ચૌદમું ચેપ્ટર દોલનો અને બીજા વિભાગનું પંદરમું ચેપ્ટર તરંગો છે બરાબર એટલે દોલનોના અત્યારે આપણે બાકી રાખીએ છીએ અને વચ્ચે આપણે ત્રુટીઓવાળું બીજું ચેપ્ટર પૂરું કરશું એની હું પીડીએફ તમને મોકલી દઈશ બરાબર તો આ જે મેં બે પેજમાં દાખલાઓ લખ્યા છે દાખલાઓ અને હવે પછી જે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે બીજું પ્રકરણ એની પીડીએફ હું તમને મોકલી દઉં છું એ બીજું ચેપ્ટર પૂરું કર્યા પછી આપણે દોલનો અને તરંગો વાળું ચેપ્ટર છે એ પૂરું કરીશું સારું અહીંયા આપણે પૂરું કરીએ જય સ્વામિનારાયણ